ઉમરગામના દરિયામાં માછીમારી કરતી વખતે ભારે પવનના કારણે બોટમાંથી દરિયામાં પડી ગયેલ ઉમરસાડી માછીવાડના ખલાસીને અન્ય ખલાસીઓએ બચાવી નવજીવન બક્ષ્યું હતું. જો કે આ ઘટનામાં કોસ્ટગાર્ડ મદદ માંગવા છતાં મદદ નહીં મળતા માછીમારોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરસાડી માછીવાડ ખાતે રહેતા ઈશ્વરભાઈ ટંડેલ નામના ખલાસી અન્ય ખલાસીઓ સાથે દરિયામાં માછીમારી કરવા ગયા હતા. તે વખતે રાત્રિના અરસામાં તેઓ લઘુશંકા કરતી વખતે ભારે પવનના કારણે બોટમાંથી દરિયામાં ફેંકાયા હતા. જો કે આ ઘટના બની તે વખતે અન્ય ખલાસીઓ નિંદ્રાધીન હોવાથી ખબર પડી ન હતી. જ્યારે બોટ પણ ચાલુ હોવાથી દૂર નીકળી ગઈ હતી. જો કે બાદમાં બોટના અન્ય ખલાસીઓને ઈશ્વરભાઈ ટંડેલ ગુમ હોવાની જાણ થતાં તેઓએ પરિવારજનોને જાણ કરી કોસ્ટગાર્ડની મદદ માંગી હતી, પરંતુ કોસ્ટગાર્ડ દ્વારા ખલાસી ઈશ્વરભાઈને બચાવવા પુરાવા માંગી શોધખોળ માટે મદદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જ્યારે બીજી તરફ દરિયામાં સતત 14 કલાક તરતા રહેલ ઈશ્વરભાઈને ઉમરસાડી ગામવાળા અને કોસંબા દીવાદાંડીના ખલાસોએ બચાવી લઈ કિનારા પર લઈ આવતા તેમના પરિવારજનોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. શું ઘટના બની હતી? કોઈ લઈ ગયેલો હતા, હું કરીને આમ પકતી રહ્યા, પછી મને લાઈક મોજા ગાડી લાઈક પાણીમાં ફેંકી દીધા. કલ્પેશ કલ્પેશ કરીને હાથ મારી ગયા, ભાઈ ઉકેલો ઉકેલી, પછી હું દૂર સુધી ગયા, દૂર ચલા ગયા. પછી હું કલ્પેશ કંપની કામ કરી. આપને કોણે બચાવ્યા, કઈ રીતે બહાર આવ્યા અને કેટલા તરફ તરીને આપ અહીંયા સુધી પહોંચ્યા? અત્યારે આપને શું અનુભવ થઈ રહ્યો છે? શું આપને અનુભવ અનુભવ સારું છે? ભગવાનની કૃપા, સારું આવી જાય. ભગવાન મેં હું ઉપર બહુ માંડેલી બધી પત્રે, પછી મેં જણાવું ગમે રહ્યા, પણ હું ખરેખર દીકરો બહુ સાનંદ થઈ મળે. મારું નામ ધીરુભાઈ, સાગર ખેડૂતનો પ્રમુખ. ધીરુભાઈ, ગઈકાલે જે ઘટના બની છે એને લઈને જે કોસ્ટગાર્ડનો જે રિસ્પોન્સ રહ્યો છે, કઈ રીતનો રહ્યો છે અને કેવી સમસ્યાઓ ઉભી થાય છે તમારી? અમે અમારા ઉમરસાડીથી કાલે કોસ્ટગાર્ડને ફોન માર્યા, કોઈ ફોન ઉચક્યું નથી. ને પછી અમે ત્યાં અમારા માણસોને મોકલાવ્યા, તો ત્યાં જઈને એમ કે કાગળિયા પહેલાં લાવો, બધા આગ વીધી કરો, આપ કરો. એટલા માટે અમારા માણસ જે તરતા એ તો ડૂબીને મળી બી જવાના. તો આમ તાત્કાલિક સેવા મળે સરકાર કે કોઈ બી અમારા કંઈક સ્માર્ટને જેમ મળે તેમ તાત્કાલિક પૂજા કહેવા મળે, દરિયાવાળા કોઈ બી તાત્કાલિક સેવા મળી જાય. કોઈ ફોજગાર છે, ફોજગાર તાત્કાલિક આવો છો, પછી તમે જે કાગળિયા હોય તે અમે જણાવીએ. એટલે એવી રીતે કંઈ અમારું કામ થયું. એટલે માછી લોકોને જે જીવ બચાવવાના તે બચી શકતા નથી. ને કાલે તો અમારી જાતે બોટ લઈને લઈ ગયા, આખો દરિયા ઘૂમી ઘૂમી ફરી ફરીને પછી બિચારા કોઈ બોટમાં મળી ગયા, તેમાં એક માણસને અમે આખો ગામ થઈને બચાવ્યું. પણ સરકારના કે આવા બધા કાઢેલા સરકાર કેક સ્માર્ટના જેમ તેમ આ ફોજગાર છે, હેલિકોપ્ટર છે, એવું અમને સુવિધા મળવું જોઈએ સરકાર તરફ, એની અમને મળે. એ લોકો જ્યારે તમારા ગામમાં આવે અને મીટિંગ કરે તે સમયે તમને કેવો રિસ્પોન્સ? અત્યારે આ ફોજગાર આવા દર ચોમાસામાં આવે ત્યારે કે કે ભાઈ માછીવાડ બચાવવા માટે આવી રીતે ફોન કરો, આમ કરો, ફોન નંબર બી આપી જાય. પણ ત્યારે આજ લગી કોઈ એવા અમારા કોઈ એ લોકો એન્ટેક થતા જ નથી, ખાલી કહી જાય તેટલા જ ખાલી. તમારી સરકારને શું રજૂઆત છે? અમારી સરકારને એવી જ રજૂઆત કે કેમ તમે 108 જમીન પર કાઢી, તેમ અમારા દરિયામાં બી આ હેલિકોપ્ટર છે, ફોજગાર છે, એને દબાણ કરો કે કોઈ માછલી પડી ગયા તાત્કાલિક ફોન આવે તો એ લોકો માટે જવાબ ડાયરેક્ટ, પછી તમને જો કોઈ કાગળિયા જતો હોય તો અમે બધું આપીશ. મારું નામ શંકરભાઈ નાણાભાઈ ટંડેલ, સમરજ ગ્રામ પંચાયત સરપંચ. હવે જે આપના ગામમાં કાલે કોઈ ઘટના બની હતી, કાલ રાત્રિનો કોઈ ખલાસી હોડીમાંથી પડી જતા ગાયબ હતા, તો આ બાબતે ગામજનો તરફથી આપને કોઈ માહિતી મળેલી? હા, મને તરત એ લોકો ઇન્ફોર્મ કર્યું કે સાહેબ અમારા ગામમાં એ મોલ્લો અલગ ને અમારો મોલ્લો અલગ, કે અમારા ફરી અને એક ભાઈ ફિશિંગ માટે ગયેલા, બે ખલાસીને સાથે લઈ ગયા હતા. તેમાંથી એકચ્યુઅલી ઇઝ એક્સપર્ટ ફેલો જે પડી ગયો હતી, તો એ મિસિંગ છે અત્યારે. તો અમે તરત જ મેં અમારા તાલુકા પંચાયતના સભ્ય, હું, પછી અમે જે તે અમારા સાંસદને ફોન કર્યો કેસી પટેલને, ત્યારબાદ અમારા સદસ્યને ફોન કર્યો કનુભાઈને, અને એ માહિતગાર લીધી કે અમે પોલીસ સ્ટેશન પર પહેલાં રિપોર્ટ આપવા માટે કીધું. તો અમે પહેલાં રિપોર્ટ આપવા માટે પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં લગભગ નોટ લેસ ધેન 30 મિનિટ્સ અમારું ઇન્ટરવ્યૂ લીધું, ને અમે જે કંઈ હકીકત ઘટેલી એ માહિતગાર કરેલી. આ બાબતે આપના કહેવા મુજબ આપે સાંસદ કેસી પટેલ,
ધારાસભ્ય જે આપણા અહીંયા છે કનુ દેસાઈ તાલુકા પંચાયત અને કોસ્ટગાર્ડને આપે માહિતી આપી હતી, છતાં બી જે કોઈ નારગોલ છે બીજા બધા બંદરો પર જ્યારે આવી કોઈ ઘટના બને છે જે સહાય મળે છે હેલિકોપ્ટરના માધ્યમથી ખલાસીને શોધવામાં આવે છે, તો આ 12-14 કલાક પછી ખલાસી મળી આવ્યો છે છતાં બી કોઈ કાર્યવાહી નહીં કરાઈ, આની કોઈ ખાસ કારણ? હવે એનું કારણ તો અમે કેમ જાય, અમારાથી જે અમારા જે ઇન્ફોર્મેશન આપવા જેવી હતી બધાને આપી દીધું. મતલબમાં અત્યારે જે કાયદો જે પ્રમાણે તમે કહો છો કે કોઈ બી માહિતી પહેલા પોલીસ સ્ટેશન અને કોસ્ટગાર્ડને આપવી પડે છે, તો હવે એ સમયના વિડીયોગ્રાફી કે કોઈ બી વસ્તુ કઈ રીતે પોસિબલ છે કે એ તમે પહોંચાડી શકો? અમારે એ તો એની સાથે કનેક્ટેડ નથી, કનેક્ટિવિટી જ નથી કે અમે વિડીયોગ્રાફી. તો આ બાબતે આપે કોઈ આપના ધારાસભ્ય જે છે કનુભાઈ દેસાઈ આ જ ગામના છે, તો આ બાબતે આપને માહિતી આપે આપેલી છે કે આ જે સમસ્યાનું નિરાકરણ આપ કોઈ બી બાબતે કરી આપો? સાહેબ એ બાબતે હું કે અમે એને ઇન્ફોર્મ કર્યું કે વી આર ઇન ટ્રબલ, તો એકચ્યુઅલી ફોન જ નહીં કનેક્ટ થયો, બીઝી બતાવે કર્યા લાસ્ટ સુધી. કેસી પટેલને ફોન કર્યો તો કેસી પટેલે કીધું કે સરપંચ તમે ખાલી એક પોલીસ સ્ટેશનની કમ્પ્લેન નોંધાવો, એટલે અમે તરત એ લોકોના મોલાના અને એ લોકોની ઘરના માણસને લઈને ત્યાં ગયા પોલીસ સ્ટેશન. સાંસદ તરફથી એ પછી આ 14 કલાક પછીથી કોઈ એક્ટિવિટી કોઈ આ ખલાસી મળી આવ્યો છે એમની મુલાકાત માટે કોઈ બી નહીં આવ્યું? મારું નામ સુરેશચંદ્ર પી ટંડેલ અને હું માજરના ઉપપ્રમુખ છું અને મારા ફરિયાના કશ્યપ ફરિયાના હું પ્રમુખ છું. આ લોકોની જાણ મને સવારે જાણ મળી અને ત્યાર પછીથી અમે ઘરે ખબર ન પડે એ રીતનો અમે ચોરી છુપીથી તપાસ કરતા હતા. તપાસ કરતા અમને જાણ મળી કે આ 2-3 ભાઈઓ ગયેલા હતા, એમાંના ઈશ્વરભાઈ ન હતા. તો 2 ભાઈઓને અમે જાણ પૂછી કે ભાઈ શું થયેલું, તો કે અમે અંગે સૂતેલા હતા અને બહુ મચ્છું હાલવાથી અમે જાગી ગયા અને પાછળ જોતા ઈશ્વરભાઈ ન હતા. એટલે એ લોકો ઘણા વાર તપાસ કરી 1.5 કલાક પણ નહીં મળતા. એ લોકોના જે ફિશિંગના જે બોટ છે એ લોકોનો નંબર મારી અને ત્યાં જઈને પછી એ લોકો બીજા ભાઈઓને જાણ કર્યું. આખરે કેવી રીતે તરીને બહાર આવ્યા અને આખી કેવી રીતે આખી રાત વિતાવી હતી? અચ્છા, તો એને છે ને લગભગ 12-1 વાગ્યાના ગાળામાં આ વસ્તુ બનેલી હોય તેવું લાગ્યું, કેમ કે એ લોકો હુતેલા ને કંઈક 11:30-12 હુતેલા હતા ને 1 વાગે જેવા જાગેલા હતા. કે અરસામાં પડી ગયા એ તો ખબર નથી, પણ એ લોકો પડી ગયા. જે ભાઈ પડી ગયા તેના જાકીટ પહેરીને બેઠેલો હતો અને સુકાન ચલાવતો હતો, કેમ કે ઠંડીનું પ્રમાણ વધારે હતું તેના લીધે જાકીટ પહેરેલું હતું. અને એને છે ને એને પેશાબ કરવાનું લાગ્યું, એટલે પેશાબ કરતામાં હવાના ઝટકાથી એને મોજાના ઝટકાથી એ પડી ગયેલો હતો. હવે પડી જવા પાછળ ત્યારે ઓટની સીઝન ઓટ હતી, ઓટ અને ઓટ પછીથી ભરતી આવે, તો ભરતીમાં એ ખેલાયેલો. તરવાનું તો બહુ તરાય નહીં, પણ એણે હિંમત રાખીને તળિયા દીધું અને પછી હવાર હોલીમાં એ બહુ બહાર નીકળી ગયો. બહાર નીકળતા પાછા ઓટ થઈ, તો ઓટ થતાંમાં એક બોટ એને મરી ગઈ. એ બોટને ઉપર એને માણસોને કીધું કે મને જરા બચાવજો ભાઈ, ઉપર લઈ લઉં. અને ઉપર લીધા પછી એને બધું સારવાર, પેલા લોકો 2 ભાઈઓ સારવાર કરીને પછી એ લોકો સાંજે 6 વાગ્યા પછી લાવ્યો. અંદાજે કેટલા કલાક સુધી તે દરિયામાં તર્યા હશે? અંદાજે એને 12-12.5 કલાક એને તળિયા તરતા હતા. આ પહેલા કોઈ ભાઈ આ રીતે 12 કલાક તરીને કોઈ બહાર આવ્યો એવું તમારી જાણમાં કોઈ છે? કોઈ નહીં અમારા અત્યારે તો નહીં, મારે પર ત્યાં પહેલાં જ્યારે લાપતાનું થયેલું ત્યારે 4-4 દિવસ બી નીકળેલા હતા માણસ.